નમસ્કાર મિત્રો, આજે અમારું સૌભાગ્ય છે કે રસ્તે પસાર થતા અમને આદરણીય તુલસીભાઈ એ મળી ગયા. અને તુલસીભાઈ મને ખ્યાલ નહોતો, પણ તુલસીભાઈ સાથે ફેસબુક પર અમે એકબીજા સાથે ટચમાં છીએ અને લગભગ આજે સૌપ્રથમ અમારો એવો રૂબરૂ મુલાકાત પરિચય થયો. અને ભૂતકાળમાં એવું પણ છે કે અમે ફાઇનાન્સના કારણે એકબીજાના સંપર્કમાં હતા પણ વિસરાઈ ગયેલું. પણ આપ સૌને તો ખબર છે કે તુલસીભાઈએ જે કોરોના 19ની અંદર જે એ સમયનો સદુપયોગ કરીને આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે વારલી પેઇન્ટિંગ બનાવ્યું અને એ થીમ ઉપર, કોરોના બેઝ ઉપર, તો એ સમાચાર મીડિયા થકી આપણા સુધી પહોંચ્યું છે. એવું સરસ મજાનું વારલી પેઇન્ટિંગ બનાવનાર તુલસીભાઈ સાથે આજે રૂબરૂ મુલાકાત કરવાનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. ત્યારે તુલસીભાઈનો હું આ તબક્કે ખૂબ અભિનંદન પાઠવું છું કે તેમણે આવું સરસ આપણને વારલી પેઇન્ટિંગ પ્રત્યે એક આપણને ક્યુરિયોસિટી, જિજ્ઞાસા વધે એ પ્રકારનું એક કામ કર્યું છે. આપણા જે વારલી આર્ટિસ્ટો છે, પેઇન્ટરો છે, અને અમને બી એક જાગૃતિ થઈ કે નહીં, આપણે પણ આ કરવું જોઈએ. આપણા સમાજનું, આદિવાસી સમાજનું વારલી પેઇન્ટિંગ છે એ જગવિખ્યાત છે, ત્યારે આપણે કેમ ના કરીએ, આ પ્રકારનો એક વિચાર લોકોમાં સ્ફૂર્યો છે. લગ્ન જેવા શુભ પ્રસંગોની અંદર પણ હવે ચોકના સ્વરૂપમાં વારલી પેઇન્ટિંગ થવા માંડ્યા છે. ત્યારે અમે આજે તુલસીભાઈની મુલાકાત આવ્યા છે. નમસ્કાર. લોકડાઉનના સમયમાં સમયનો સદુપયોગ કરી મેં મારા ઘરને શણગારવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆત મેં પરંપરાગત વારલી શૈલીમાં કરી હતી, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને કંઈક હું મદદરૂપ બની શકું, દેશ દુનિયા અને સમાજને મદદરૂપ બની શકું એ આશયથી મેં તે સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના અંગેની જાગૃતિ આપતું ચિત્ર વારલી શૈલીમાં તૈયાર કર્યું છે, જે આપ જોઈ શકો છો. જેમાં લોકડાઉન દરમિયાન શહેરી વિસ્તાર, ગ્રામીણ વિસ્તારમાં પડેલી મુશ્કેલીઓ, લોકોએ કરેલી પ્રવૃત્તિઓ, તે ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈનને અનુસરવું, સાથે સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરવું, એ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. કોરોના કાળ દેશ દુનિયામાં જે હાહાકાર મચાવ્યો છે, આ સમય દરમિયાન દરેક સમાજ કોરોના કાળ દરમિયાન અનેક મુશ્કેલીઓ પડી છે, ઘણી તકલીફો વેઠવી પડી છે, પરંતુ આ કોરોના કાળ મારા માટે ફળ્યો છે. કોરોના કાળ દરમિયાન લોકડાઉનના સમયમાં હું જ્યારે મારા વતનમાં હતો, આ ઘરમાં હતો, તે સમયે મને વિચાર આવ્યો કે મારે કોઈ પ્રવૃત્તિ કરવી છે ચિત્રકલાને લગતી. તેવા સંજોગોમાં ગ્રામીણ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને વારલી શૈલીમાં ચિત્રો દ્વારા મારા ઘરને શણગારવાનો મેં વિચાર કર્યો હતો. અને શરૂઆત તમે જોઈ શકો છો કે વારલી શૈલીની અંદર મોટે ભાગે ગ્રામીણ વિસ્તારનું લોકજીવન પર ચિત્રો બનતા હોય, એ ચિત્રોની મેં ચિત્રોથી મેં શરૂઆત કરી હતી. સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને જો ચિત્રો બનાવવામાં આવે તો હું દેશ અને દુનિયાને મદદરૂપ બની શકું, બરાબર એ ખ્યાલ સાથે મેં કોરોના સબ્જેક્ટ પર ચિત્રો બનાવવાની શરૂઆત કરી.